નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વીમળા વિદ્યાલય ઈ લર્નિંગમાં તમારું સ્વાગત છે. મિત્રો, આપણે બીએ સેમ 3 સીસી 303 સમાયોજન મનોવિજ્ઞાનનો અભ્યાસ કરી રહ્યા છીએ. મિત્રો, આ પહેલાં અગાઉના લેક્ચરોમાં આપણે યુનિટ 1-3 ચાલી ચૂક્યા છે, જેનો તમે જોયા હશે. મિત્રો, આજે આપણે જે યુનિટ ભણવાનું છે તે યુનિટ 4, જે છે મનોભાર વ્યવસ્થાપન, જેને આપણે ઇંગ્લિશમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ કહીએ છીએ. મિત્રો, આ લેક્ચરમાં આપણે મનોભારની વિભાવના શું છે એના વિશે અભ્યાસ કરીશું. તો સ્ટાર્ટ કરીએ એની પ્રસ્તાવનાથી. તો માનવીની અગણિત જરૂરિયાતો છે. માનવી પોતાની જરૂરિયાતોને સંતોષવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. આપણે જાણીએ છીએ કે માનવી આ બધી જરૂરિયાતો સંતોષાતી નથી. માનવીની જરૂરિયાતોના અસંતોષને લીધે જ મનોભાર જન્મે છે. મનોભારને લીધે સમાયોજનની મુશ્કેલી ઊભી થાય છે. આધુનિક જીવન જીવવાની જ રીત મનોભારયુક્ત છે. કેટલાક મનોભારને સાહજિક રીતે લઈ પરિસ્થિતિને પહોંચી વળવા આનંદ અને ઉત્સાહથી કાર્ય કરે છે, તો કેટલાક મનોભારયુક્ત પરિસ્થિતિમાં ભાંગી પડી મનોવિકૃતિઓનો ભોગ બની જાય છે. મનોભાર કોના ઉપર કેવી રીતે અસર કરે છે તેની વ્યક્તિ ઉપર મનોભારને એ વ્યક્તિ ઉપર પણ મનોભારને સમજવાનું અને તેનો સામનો કરવો જરૂરી છે. તો મિત્રો, આપણે જોયું કે આ જીવનમાં ઘણી બધી આપણી જરૂરિયાતો હોય છે. તે દરેક જરૂરિયાતો આપણે પૂરી કરી શકીએ, દરેક શોખ આપણે પૂરા કરી શકીએ એવું બનતું નથી. અને ત્યારે આપણે મનમાં મનોભાર ઉત્પન્ન થાય છે. કેટલાક લોકો એને મનોભારની સૂઝબૂઝ દ્વારા એને શોર્ટ કરે છે અને સમજણ પોતાના જીવનમાં દાખવી અને જીવનમાં આગળ વધે છે. અને કેટલાક લોકો એવા હોય છે જે એમાંથી આગળ નીકળી નથી શકતા, મનોભારમાંથી બહાર આવી નથી શકતા અને પરિણામે મનોવિકૃતિઓનો ભોગ બને છે. મિત્રો, મનોવિકૃતિઓ એટલે તમે એનો અભ્યાસ સીસી 506 કર્યો છે અસાધારણ મનોવિજ્ઞાનમાં, જેમાં આપણે વિવિધ વિકૃતિઓ મનોવિકૃતિઓ જે છે એના વિશે જાણીએ છીએ. અને મિત્રો, મૂળ એનું શરૂઆત મનોભારથી થાય છે. તો મનોભાર એટલે શું? આપણે એની વિભાવનાથી ખ્યાલ કરીએ કે એને સ્પષ્ટીકરણ કરીએ તો જોઈએ કે મનોભારનો બધાને અનુભવ થાય છે, પરંતુ તેની વ્યાખ્યા વાપરી અઘરી છે. મનોભારને અનુભવ આપણે બધાને અવશ્ય રીતે કરી છે. જે માનવી છે તે મનોભાર છે. મનોભાર એ કંઈ તદ્દન નવી બાબત નથી. પથ્થરયુગનો આદિમાનવ પણ મનોભાર અનુભવતો હતો અને આજનો આધુનિક માનવી પણ મનોભાર અનુભવે છે. મનોભાર ફક્ત વ્યક્તિ માટે મુશ્કેલી ઊભી કરે છે એવું નથી, પરંતુ તે રાષ્ટ્રના ઘડતરને સર્વાંગી વિકાસમાં પણ મુશ્કેલી ઊભી કરી આધુનિક જીવનશૈલી એવી બની ગઈ છે કે એમાં પહેલાં ક્યારેય ન હતો એટલો મનોભાર વધી ગયો છે. લાઉરિસ 1927ના મતે 89% અમેરિકનો પુખ્તો ઊંચા મનોભારનો ભોગ બન્યા છે. 4માંથી 1 વ્યક્તિ રોજિંદી મનોભારમાં જીવે છે. ધનાઢ્ય અને સફળ બનવા માટે મનોભારનો અનિવાર્ય અનુભવ થાય છે. શિક્ષિત ઊંચી આવકવાળા કે નીચી આવકવાળા ધંધાદારીઓનો મનોભારનો ભોગ બને છે. ઓછો રજનીશ કહે છે કે મધમાખીના છંચેડાયેલા મધપૂડા જેવી દશા વિચાર એ વિચારને ગણગણાટ માણસના મનને ઘેરી વળે છે. આ વિચારને ઘેરાયેલા માણસ અશાંતિ, તાણ અને સ્ટ્રેસમાં જીવે છે. મિત્રો, હવે આપણે જોઈએ કે મનોભારની વ્યાખ્યા શું છે. તો મનોભારનો અનુભવ તમામને થાય છે, પરંતુ તેની વ્યાખ્યા આપવી ઘણી અઘરી છે. દરેક વ્યક્તિ માટે મનોભારનો અલગ અલગ અર્થ હોવાથી મનોભારનો સામાન્ય અર્થ તારવો મુશ્કેલ છે. આધુનિક જમાનામાં અનેક અવનવા પ્રશ્નો માનવીની મનોભાર વધારી દીધો છે. સ્પર્ધાત્મક દબાણ, આધુનિક જીવનશૈલી, અચોક્કસતા, ધંધાકીય અસલામતી, અણુયુદ્ધ ધમકી, આતંકવાદ, આ બધા ઘટકો જિંદગીને મનોભારયુક્ત બનાવે છે. આ ઉપરાંત એક જ પ્રસંગે લોકોને જુદી જુદી રીતે પણ લે છે. જેમ કે પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થી કંટાળીને આપઘાત કરે તો બીજો વિદ્યાર્થી 1 વર્ષ વધારે લહેર કરવા મળશે એવું વિચારી મનોમનમાં ખુશ થાય છે. મનોભારના અનુભવને ઉદ્દીપક પ્રતિક્રિયાને બંને પરિવર્તનોનો સમાવેશ થાય છે. તાત્કાલિક ઉકેલ મળે નહીં ત્યારે જે માનસિક અવસ્થા ઉદ્ભવે ત્યારે મનોભાર કહે છે. મુસ્કી દ્વારા મિત્રો આ વ્યાખ્યા આપવામાં આવી છે. બીજી વ્યાખ્યા મિત્રો જોઈએ તો મનોભાર ઉદ્દીપક બનાવ પ્રત્યે આપણી
મનોભાર ઉદ્દીપક બનાવો પ્રત્યે પ્રાણી વિશિષ્ટ અને અવિશિષ્ટ પ્રતિક્રિયાઓની ભાત છે જે સંતુલન જોખમાવે છે અને બોજો નાખે છે અથવા તેને પહોંચી વળવાની શક્તિમાં વધારો કરે છે. ઝિમ્બાર્ડો દ્વારા 1988માં આ વ્યાખ્યા આપવામાં આવી હતી. મિત્રો, સ્ટ્રેસની આ વ્યાખ્યાને ડુફી અને એટવોટર 2008ને સમર્થન આપે છે. તેમના મતે સ્ટ્રેસને લીધે વ્યક્તિનું સંતુલન જોખવાય છે, તેને પહોંચી વળવાની શક્તિ વધે છે, જ્યારે બનાવો આપણા રોજિંદા કાર્યમાં અવરોધરૂપ બને છે ત્યારે સંતુલન જાળવવા માટે આપણે વધારે પ્રયત્નો કરીએ છીએ ત્યારે મનોભાર જન્મે છે. જેમ કે અગત્યનો ઇન્ટરવ્યૂ આપવાનો હોય તો મુશળધાર વરસાદ તૂટી પડે તો આપણો મનોભાર વધી જાય. મનોભાર પ્રત્યે આપણી વિશિષ્ટ પ્રતિક્રિયાઓ થાય છે, જેમ કે મનોભાર વખતે ઇન્ટરનલ સ્ત્રાવમાં વધારો થાય છે, જે આપણને વધારે પ્રયત્નો કરવા પ્રેરે છે. આમ અહીં મનોભારમાં બનાવ વિશેનું પ્રત્યક્ષીકરણ અગત્યનું છે. ત્યાર પછી મિત્રો, જે મનોભાર અને વ્યથા શું છે? મનોભાર અને વ્યથા બંને સરખી ગણી શકાય નહીં. મનોભાર વિવિધ પાસાઓ ધરાવે છે. મનોભાર હંમેશા નુકસાનકારક નથી. મનોભારના લાભ પણ છે. હાસ સેલે નામના જાણીતા મનોભારે નિષ્ણાતે મનોભારના 4 મૂળભૂત તફાવતો દર્શાવે છે. દરેકને પોતાનું આગવું શીર્ષક છે. જ્યારે બનાવની નુકસાનકારક અસર થાય છે ત્યારે મનોભારની લાભદાયક અસરો પણ થાય છે. નવા વ્યવસાયની લગ્ન, અવકાશ, ઉડ્ડયન વગેરે વ્યક્તિગત વિકાસને વધારે છે. મધ્ય ઉંમરના લોકોએ તંદુરસ્તી અને નાણાંનો મનોભાર સતાવે છે. હાંસ સેલે મનોભારના 4 તફાવતો દર્શાવ્યા છે. એક છે વ્યથા, બીજો છે સારો મનોભાર અને ત્રીજો છે અતિશય મનોભાર અને ચોથો છે અપૂરતો મનોભાર. મિત્રો, અતિશય મનોભાર એટલે આવો અતિશય મનોભાર આપણી અનુકૂળતાની મર્યાદાઓ લંબાવે છે. મનોભારમાં હોઈએ અને આતંકવાદનો હુમલો થાય. અપૂરતો મનોભાર જેને આપણે કહી શકીએ કે જ્યારે ઉદ્દીપકોનો અભાવ હોય ત્યારે ઉદ્ભવે છે. થાકેલા હારેલા લોકો જુદા જુદા વ્યસનોનો ભોગ બની નવીનતમ સંવેદનશીલતાને શોધે છે. રોજિંદી મુસીબતો. મિત્રો, લેઝારસ 1993માં માને છે કે રોજિંદી મુસીબતો અને શારીરિક માનસિક તંદુરસ્તી વચ્ચે ગાઢ સંબંધ છે. શાન દ્વારા મનોભાર અંગે અભ્યાસો થયા છે. તેના મતે રોજિંદી મુસીબતોની વારંવારિતા અને મનોવૈજ્ઞાનિક લક્ષણો વચ્ચે વિધાયક સંબંધ છે. ત્યાર પછી મિત્રો, મનોભારકો વિશે જોઈએ તો હોલ્મ્સ અને રાહે 1967માં નિષેધક પ્રસંગોને મનોભારકો તરીકે ગણે છે, જેમ કે પ્રેમીનું મૃત્યુ કે સ્વજનને ગુમાવવો. કેટલાક વિધાયક બનાવો પણ સ્ટ્રેસ પેદા કરી શકે છે, જેમ કે કોલેજમાં દાખલ થવું કે લગ્ન, હૃદયરોગથી મૃત્યુ, સ્ટ્રોક, ડાયાબિટીસ, ચિંતા, ગર્ભાવસ્થા, જન્મ, રોજિંદી મોદગી, આ બધા પ્રશ્નો પણ સ્ટ્રેસ ઊભો કરે છે. મિત્રો, તમને ખ્યાલ આવી ગયો છે આ પ્રશ્નોમાં કે મનોભાર એટલે શું? કે ટૂંકમાં આપણી જે શોખ છે કે આપણી જે જરૂરિયાત છે એ પૂરી ના કરી શકીએ ત્યારે જે પરિસ્થિતિ ઊભી થાય એને મનોભાર કહેવામાં આવે છે. અને એમાં મિત્રો, મનોભારને આપણે હાંસ દ્વારા મનોભારના 4 તફાવતો દર્શાવ્યા છે, જે વ્યથા છે, સારો મનોભાર છે, અતિશય મનોભાર છે અને અપૂરતો મનોભાર છે. તો મિત્રો, આમાં તમને ખ્યાલ આવ્યો હશે. હવે આપણે ઉપસંહાર જોઈએ તો આમ આધુનિક જીવનમાં મનોભારના પ્રસંગો રોજ બન્યા કરે છે. કેટલાક લોકો તેનો સામનો કરી શકે છે અને કેટલાક લોકો હચમચી ઉઠે છે. મનોભારની વ્યક્તિ સમજ અને રાષ્ટ્ર પર અસર થાય છે. મિત્રો, ત્યાર પછી આપણે એનો બીજો પ્રશ્ન જોઈએ તો જેમાં છે કે મનોભાર અને તમે વિશે નોંધ લખો. એટલે કે જે મનોભાર હોય છે એમાં તમે તમારો વિચારો તમે કેવી રીતે એને પહોંચી વળો છો એના વિશે આપણે નોંધ લખવાની છે, જેમાં આપણે આપણી બુદ્ધિ અને વિવેકનો ઉપયોગ કરવાનો હોય છે. મનોભાર આજના યુગનો પ્રાણ પ્રશ્ન છે. મનોભારને દરેક વ્યક્તિ અલગ રીતે રહે છે. રોજિંદા જીવનની મુશ્કેલીઓની બાબતમાં પણ વ્યક્તિગત તફાવતો હોય છે. આ મનોભાર જન્માવતા અનુભવોમાં વ્યક્તિગત અને પરિસ્થિતિગત ઘટકો મોટો ફાળો હોય છે. મનોભારનો અનુભવ વ્યક્તિગત અને પરિસ્થિતિજન્ય પરિબળો દ્વારા પ્રભાવિત થાય છે. મનોભાર અને તમે મનોભારને કેવી રીતે નિહાળો છો તે તમને વધારે મનોભારજનક કે ઓછો મનોભારજનક બનાવશે. કેટલાક લોકો ટીકાને વ્યક્તિગત હુમલાની તરીકે લે છે.
ટીકા સાંભળીને તમે ઊંઘ આવતી નથી. તાજેતરમાં અભ્યાસો જણાવે છે કે 93% લોકો 8 કલાકથી ઊંઘ 8 કલાકની ઊંઘ લેતા નથી. કામનું ભારણ તેમને પચવે છે, તેઓ બેચેન બની જાય છે અને પોતાના બચાવ માટે ઘણી શક્તિઓ ખર્ચે છે. કેટલાક લોકો ટીકાને એક પડકાર તરીકે લે છે અને પોતાના કામમાં સુધારણા કરે છે. આવા લોકો ઓછો મનોભાર અનુભવતા હોય છે. પરંતુ તમારું ઘડતર કઈ રીતે થયું છે તેના ઉપર આ બધું આધારિત છે. જે લોકો શંકામાં ડૂબેલા છે તે નિમ્ન સ્વ ગૌરવ ધરાવે છે, સહભાગીઓ કરતાં પોતાના કમનસીબ ગણે છે. તેમની રોજિંદી જિંદગી પણ મનોભારજનક લાગે છે. આ ઉપરાંત ઉંમર અને લિંગ પણ મનોભારના પ્રત્યક્ષીકરણમાં મહત્ત્વનો ફાળો આપે છે. સ્ત્રીઓ અને નાની ઉંમરના વ્યક્તિઓ મનોભારના વિશેષ ભોગ બને છે. ત્યાર પછી મિત્રો, જે મુદ્દો આપણે જોવાનો છે એ છે વ્યક્તિત્વ પ્રકાર અને મનોભાર. આપણા વ્યક્તિત્વ ગુણો પણ વધારે મનોભારનો મહત્ત્વનો છે. જેમ કે એ પ્રકારનું વ્યક્તિત્વ ધરાવતા લોકો મનોભારને સંબંધિત માંદગીની જલ્દીથી ભોગ બને છે. જેમ કે હૃદયરોગ, આવા લોકો સ્પર્ધાત્મક, દલીલબાજ, સમયની તાત્કાલિકતાવાળા, અધીરા અને વેરભાવયુક્ત હોય છે. તેઓ પોતાના માટે કડક ધોરણો રાખે છે, જ્યારે બીજા વ્યક્તિઓ એ પ્રકારનું વ્યક્તિત્વ ધરાવતા લોકો ધોરણોને જાળવી શકતા નથી ત્યારે તે ખૂબ દુઃખી બને છે. પરિણામ સ્વરૂપે એ પ્રકારનો વ્યક્તિ સતત મનોભારમાં રહે છે અને તે હૃદયનો હુમલો થવાની શક્યતા વધારે છે. જ્યારે કેટલાક લોકો હળવા હોય છે, જેમને બી પ્રકારનું વ્યક્તિત્વ ધરાવતા લોકો કહી શકીએ, બીજા લોકોની પ્રતિક્રિયાઓ આપણી વ્યથામાં ઉમેરો કરી શકે છે. જેમ કે હરિજન પ્રત્યે પૂર્વગ્રહો, સાયન્સ 1994 દ્વારા એક અગત્યનો પ્રયોગ થયો છે. તેણીને ટોકન્સ કે વ્યક્તિને શોધી કાઢ્યા જે જૂથમાં તદ્દન જુદા હતા, કારણ કે તેઓ તાત્કાલિક રીતે જૂથના સભ્ય તરીકે આ તાદાત્મ્ય ધરાવતા ન હતા. જેમ કે એક પુરુષ નર્સ છે જે સ્ત્રી નર્સના જૂથમાં કામ કરે છે. સાયન્સે એવા સહભાગીને લીધા છે જે એક શાખામાં હરીફ શાળામાં કામ કરતા હતા. હરીફ શાળા સહભાગીને તેઓ ટોકન્સ હોય તેવું માનતા કરી દીધા. સહભાગીને એ કેટલાક શબ્દો આપ્યો કે કેટલાક કાર્યો આપ્યા કે જેથી તેમનું બોધાત્મક કર્તૃત્વ મપાય. તેણીને શોધી કાઢ્યું કે જે સહભાગીઓ ટોકન્સવાળા હતા તેઓ ટોકન્સ સિવાયના સહભાગીઓ કરતાં વધારે ખરાબ કર્તૃત્વ ધરાવતા હતા. આમ ટોકન્સ અગત્યનું બન્યું હતું. આમ ટોકન્સવાદમાંથી ઊભી થયેલી વ્યથા કર્તૃત્વને નબળું પાડે છે. પરિસ્થિતિના ઘણા ઘટકો આપણા મનોભારને અનુભવોમાં ફાળો આપે છે. મોટેભાગે આ વિવિધ ઘટકોની સંયુક્ત અસર અગત્યની છે. આમ જેટલી વધારે મનોભારયુક્ત પરિસ્થિતિનો તમે અનુભવ કરો તેટલો તમે વધારે મનોભાર થાય છે. વ્યથા અનુભવમાં ઘણા પરિસ્થિતિના ઘટકો ભાગ ભજવે છે. મનોભારમાં ભાગ ભજવતા પરિસ્થિતિગત ઘટકો. શારીરિક ઘટકો જેમ કે ખૂબ વધારે કાર્ય કરવું અથવા તે માટે સમય અને ધ્યાનની ઘણી જરૂરિયાત સંતોષવી. બીજું છે નિર્ણય કરવામાં નિયંત્રણનો અભાવ. જરૂરિયાતો જે આપણી વ્યક્તિગત જિંદગી કે કાળજીમાં કાર્યજીવનમાં હોય છે. ઘટકોની બિનઆગાહીક્ષમ, જેને લીધે આપણે તેમને પહોંચી વળવા માટે તૈયાર હોતા નથી. મિત્રો અને કુટુંબના સામાજિક સમર્થનોનો અભાવ. કુટુંબના સભ્યો, મિત્રો, સાથીદારો સાથેના નિર્બળ આંતર વ્યક્તિગત સંબંધો, ભૂમિકા સંઘર્ષ, જેમ કે ભૂમિકા બીજા સાથે ટકરાયા, કારકિર્દી ચિંતા, જે વ્યગ્રતા, જે નોકરી શોધવા અંગે, બઢતી મેળવવા અંગે કે બેરોજગાર અંગે હોય. આનંદ વિનાની જે ભયંકર ભાંતિની પરિસ્થિતિ, જેમ કે ઘોઘટીયારું વાતાવરણ કે આતંકવાદના હુમલાની ભીતિ. હજાર લોકો આતંકવાદથી બીક લાગે છે. ભારતમાં પણ આતંકવાદનું ચેતવણી મળે અહીં થોડોક પરિસ્થિતિગત ઘટકો દર્શાવે છે જે પર્યાપ્ત નથી. આ સિવાય પણ કેટલાક ઘટકો છે જે મનોભારને જન્માવે છે. તો મિત્રો, આપણને ખ્યાલ છે કે આપણા જીવનમાં એવી ઘણી બધી ઘટનાઓ, ઘણી બધી પરિસ્થિતિઓ આપણી સામે સર્જાય છે જેના કારણે આપણે મનોભારનો ભોગ બનીએ છીએ. મિત્રો, ઉપસંહાર જોઈએ તો આમ વ્યક્તિગત ઘટકો અને પરિસ્થિતિગત ઘટકો અને મનોભારમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. રોજિંદી જિંદગી પણ મનોભારજનક લાગે છે. ઉંમર અને લિંગ પણ મનોભારના પ્રત્યક્ષીકરણમાં મહત્ત્વનો ફાળો આપે છે. મિત્રો, ટૂંકમાં આ પ્રશ્નમાં આપણે એટલું સમજીએ છીએ કે મનોભાર કેવી રીતે જન્મે છે, મનોભારના ઘટકો શું છે, શું થાય છે જેથી કરીને આપણે મનોભાર
અનુભવીએ છીએ. તો મિત્રો, તમે તમારા જીવનમાં જરા જોઈ લો કે જીવન તમે સુવા સવારથી લઈને સાંજ સુધી તમે જીવન જીવો છો, સવારથી લઈને સાંજ સુધીમાં તમારા આખા દિવસ દરમિયાન ઘણી બધી એવી પરિસ્થિતિઓ તમારી સામે આવતી હોય કે જ્યાં નાના નાની બાબતોએ તમને મનોભારનો અનુભવ થતો હોય છે. અત્યારે જ મિત્રો, હાલની આપણે કરંટ પરિસ્થિતિમાં જોઈએ તો COVID-19ના કારણે જે પરિસ્થિતિ ઊભી થઈ છે, તો એમાં આપણને ખ્યાલ છે કે એક્ઝામ કઈ રીતે આપીશું, આ લેક્ચરો કઈ રીતે જોઈશું. અને એ મિત્રો, વિદ્યાર્થીઓ તરીકે તમને પણ અને અધ્યાપકો તરીકે અમને પણ ઘણી બધી મુશ્કેલીઓનો અનુભવ સામનો કરવો પડે છે. ઘણા બધા પ્રોબ્લેમો ક્રિએટ થતા હોય છે, વિડીયો બનાવતા કે તમને તમારા સુધી પહોંચતા તમે શું સમજો, સમજી શકો ના સમજી શકો, ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. એટલે કે મિત્રો, આ બધા જે ઘટકો છે એ એક એવા ઘટકો છે જેમાં આપણું કોઈ કંટ્રોલ હોતું નથી. અને તમારે વન વે સ્ટડી આપણે કરવી પડતી હોય છે કે એક અમારે ફક્ત લેક્ચર જ બનાવવાના, મતલબ કે કન્ટિન્યુઅસલી બોલવાનું હોય અને તમે સમજો છો, શું સમજો છો, શું નથી સમજતા એ અમને ખ્યાલ જ ના હોય. મતલબ કે જે ક્લાસમાં લેક્ચર લેવાનું હોય એમાં અને અત્યારે અમુક ઘણી બધી ફરક હોય છે. તો મિત્રો, આમ ઘણી બધી પરિસ્થિતિઓ આપણા મનોભારમાં આપણને મનોભારનો અનુભવ કરાવતી હોય. તો મિત્રો, આ એક ઉદાહરણ છે. બીજા ઘણા બધા તમારા જીવનમાં ઘણા બધા પ્રશ્નો છે જે તમારે મનોભાર જન્માવે છે. તો મિત્રો, મનોભાર તમે સમજો કે મનોભારના ઘટકો શું છે, મનોભારની વ્યાખ્યા શું છે એ તમે જોયું. ત્યાર પછી મનોભારના આપણે જુદા જુદા જે જુદા જુદા પરિપ્રેક્ષ્યો છે જે આપણને મનોભાર જન્માવે છે એ આપણે જોયા. આપણા જીવનમાં મનોભારને આપણે કેવી રીતે પહોંચી વળીએ છીએ એના વિશે મિત્રો આગળ આપણે લેક્ચરમાં જોઈશું. તો મિત્રો, તમને ખ્યાલ આવી ગયો છે મનોભાર એટલે શું અને એમાં આપણે કઈ કઈ પરિસ્થિતિઓથી આપણો મનોભાર જન્માવે છે એ તમને ખ્યાલ આવી ગયો છે. તો મિત્રો, હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું કે મનોભાર પ્રત્યેની પ્રતિક્રિયામાં શારીરિક પ્રતિક્રિયાઓનું સ્પષ્ટ કરો અથવા તો મનોભારની મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓ વર્ણવો. આ કોઈ બી એક પ્રશ્ન આપણે અહીંયા ચલાવીશું. ત્યાર પછી મિત્રો, આપણે આ યુનિટમાં યુનિટ અહીંયા પૂરો થઈ જશે. તો મિત્રો, જોઈએ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા લેક્ચર જોઈ લઈશું. તો મિત્રો, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.